નમસ્તે મિત્રો, જ્ઞાનજલક ઓનલાઈન સ્ટડી ચેનલમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે તારીખ 29/9/2018 નો આજનો વિડીયો છે મિત્રો, આપણે નાયબ મામલતદાર રિલેટેડ બનાવવામાં આવેલો છે, જેમાં આપણે અગાઉની પરીક્ષાની અંદર પૂછાયેલા એવા 10 પ્રશ્નોનો અભ્યાસ કરવાનો રહેશે. મિત્રો, ગમે તો વિડીયો લાઇક કરવાનું, શેર કરવાનું અને ચેનલના સબસ્ક્રાઈબ કરવાનું ચોક્કસ ન ભૂલતા. એટલે નાનકડી એવી વિનંતી સાથે વિડીયોનો પ્રશ્ન નંબર 1 જોઈએ આપણે. તો સોમનાથ જ્યોતિર્લિંગના સંબંધમાં કઈ માહિતી ખોટી છે? 1947 આઝાદી પછી સોમનાથ મંદિર નિર્માણની જવાબદારી પ્રભાશંકર સોમપુરાને સોંપવામાં આવેલી હતી. બ 1947 આઝાદી પછી સોમનાથ મંદિરની સરદાર પટેલ મુલાકાત લઈને મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો હતો. ક છે 1951 રાષ્ટ્રપ્રમુખ રાજેન્દ્ર પ્રસાદ પ્રતિષ્ઠા કરી હતી. અને ડ છે 1950 વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ શિલાન્યાસ કરેલો હતો. મિત્રો, અહીંયા જે વિકલ્પ તમને બોલ્ડ કરેલો દેખાશે એ વિકલ્પ ઉત્તર તે ઉત્તર છે, તે પણ ધ્યાને લેશો એ વાત. ગુજરાતની પ્રથમ વિધાનસભા ક્યાં બેસતી હતી? સિવિલ હોસ્પિટલમાં. ગુજરાતનું પ્રથમ પ્રધાનમંડળ ક્યાં રચવામાં આવ્યું હતું? સાબરમતી આશ્રમમાં. મુંબઈ, મહારાષ્ટ્ર અને ગુજરાત એમ 3 પ્રદેશોના સમર્થક કોણ હતા? મોરારજીભાઈ દેસાઈ. દૂધાળા પશુઓમાં ક્યાં રોગને લીધે દૂધનું ઉત્પાદન ઓછું થાય છે? મસ્ટાઇસ. ગુજરાતનું કયું બંદર આવેલું છે? કંડલા. નાયબ મામલતદાર 2012 ની અંદર આ પ્રશ્નો પૂછાયેલો છે. ગુજરાતે સોલર ઉર્જા માટે કેટલા મેગાવોટ એલોટ કર્યા હતા? 716 મેગાવોટ. ગુજરાતનું ભૌગોલિક કદ આશરે કેટલું છે? 2,00,000 ચોરસ કિલોમીટર. 9મો પ્રશ્ન છે, તોલમાપના કાંટા માટે કયું સ્થળ જાણીતું છે? સાવરકુંડલા. 10મો પ્રશ્ન છે, દેશની 16S કુલ જરૂરિયાતના કેટલા ટકા ગુજરાતમાં ઉત્પાદન થાય છે? 95%. આ હતા મિત્રો નાયબ મામલતદારની અંદર પૂછાયેલા પ્રશ્ન. બીજું 10-11 આપણે 20 પ્રશ્નો છે ટૂંક સમયની અંદર જ રજૂ કરશું. તો વિડીયો સાથે અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. આજે નાયબ મામલતદાર ક્વેશ્ચન સિરીઝ એ તમારી સમક્ષ મૂકેલી છે, એ પ્રત્યેનો તમારો અભિપ્રાય અમને કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું ચૂકશો નહીં. થેન્ક યુ સો મચ.